नमस्कार, ग्राउंड रिपोर्ट में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતમાં જાણે કે પ્રેમ લગ્ન લઈને સામાજિક ચળવળ શરૂ થઈ ગઈ હોય તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક નિવેદન બાદ તમામ સમાજો જાણે કે પ્રેમ લગ્નને લઈ માતા પિતાની સહી ફરજિયાત કરવા માટે એક મત અવાજ બુલંદ કરી રહ્યા છે અને તે પ્રકારનું ચિત્ર પણ ગુજરાતભરમાંથી સામે આવ્યું છે. ત્યારે આ અંગે સામાજિક અને રાજકીય નેતાઓ સહિત સમાજના છેવાડાના માનવીનું શું કહેવું છે, જુઓ આ અહેવાલ. માતા પિતા રડતા રહ્યા, દીકરીને પગે લાગતા રહ્યા. પ્રેમ લગ્ન કરી પોતાના પ્રેમી સાથે ભાગી ગયેલ દીકરી સામે લાચાર બનેલા માવતરે દીકરી સામે આજીજી કરી, પરંતુ ન દીકરીએ સામે જોયું ન જમાઈએ. પોતાના કાળજાના કટકા સમાન દીકરીને બાપે ભણાવી ગણાવીને મોટી કરી, પરંતુ એ જ બાપ દીકરીને પગે પડવા મજબૂર બન્યો. આવી ઘટના કોઈ દિવસ બને નહીં, કોઈ સમાજની અંદર બને નહીં. મા બાપ વગર, સહી કર્યા વગર પ્રેમલગ્ન થવા ન જોઈએ. આ સરકારને મારી વિનંતી, ખૂબ ને ખૂબ આભાર છે, તમને વિનંતી કરવા માંગુ સરકાર સાહેબને. ગુજરાતમાં આવા એક નહીં અનેક માવતરોની વેદના આ જ પ્રકારની છે. પ્રેમ લગ્નને લઈ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા, પછી અલગ અલગ લવ જિહાદ પણ કેમ ના હોય. આવા અનેક કિસ્સાઓથી મા બાપ ખૂબ પરેશાન છે, વ્યથિત છે. પકડી અને કાર્યવાહી કરે તો હું માનું ત્યાં સુધી અટકી જશે. બીજું, આ માત્ર આટલું આંકડો સીમિત નથી, આ દરેક સમાજની સમસ્યા છે, દરેક વિસ્તારની આ સમસ્યા છે. અને એના મૂળમાં જઈને આને જો ઓછું કરવા માંગતા હોય તો માતા પિતાની સહી અને તમામ શૈક્ષણિક સંકુલો જે કોમન છે ત્યાં હવે દીકરા અને દીકરીઓની સંખ્યા 50-50% હોય છે, તો સેપરેટ દીકરીઓને ભણવા માટેના શૈક્ષણિક સંકુલ એ તમામ વ્યવસ્થાઓમાં સાથે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર બનાવે તો 100% એમાં ઘણો બધો કાપ આવી શકે અને માતા પિતા, સમાજ અને દીકરીને પણ પોતાને સુરક્ષિત રાખવા માટેની આ વાત એ 100% આ બાબતોમાંથી થઈ શકે એમ છે. તેમાંય પ્રેમ લગ્નને લઈને કાયદો બનાવવાની વાત હોય ત્યારે પાટીદાર સમાજ હોય કે ઠાકોર સમાજ, આવા અનેક સમાજો અને તેના પ્રતિનિધિઓ પ્રેમ લગ્નને લઈને કાયદો બનાવવા, માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરી ચૂક્યા છે. તેવામાં આખરે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પ્રેમ લગ્નનો મુદ્દો પહોંચી ગયો. દીકરીઓને ભોળવીને ભગાડી જતા સાવધાન, દીકરીઓના દુશ્મનોને છોડાવવા નહીં આવે. પ્રેમ લગ્ન બાબતે રાજ્ય સરકાર એક્શનમાં. પાટીદારોના ગઢ મહેસાણામાં રવિવારે SPGના બેનર હેઠળ સ્નેહ મિલન સમારંભ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલના સમયે સૌથી વધુ ચર્ચામાં રહેતા મુદ્દા પર સૌથી મોટું અને માતા પિતાઓની ચિંતા દૂર કરતું અતિ મહત્વનું નિવેદન આપ્યું. જી હા, તમે બરાબર સમજ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્નને લઈ વિચારણા કરવાની વાત કરી અને ત્યારે પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે શું સંકેત આપ્યો સાંભળો. જે છોકરીઓ ભગાડી જવામાં કંઈક ફરીથી જોવું જોઈએ, બધાનો સ્ટડી કરવો જોઈએ કે જેથી કરીને મા બાપની અંદર સહમતિ થાય એવું કંઈક થઈ શકે. બંધારણ આપણને ક્યાંય ના નડે તો એના માટે એક સ્ટડી કરીશું અને એની અંદર આપણે સારામાં સારું જો રિઝલ્ટ લાવી શકાય તો એનો પ્રયત્ન પણ આપણે કરીશું. પ્રેમ લગ્નને લઈને જે સમાજ છેલ્લા અનેક વર્ષોથી લડી રહ્યો છે, ઝઝૂમી રહ્યો છે, અનેક વાર માંગણી કરતો રહ્યો આ સમાજ, ત્યારે પાટીદાર સમાજના જ કાર્યક્રમમાં પ્રેમ લગ્નને લઈને મુખ્યમંત્રીએ આ વાતને લઈને વિચારણા કરવાનું મન બનાવ્યું છે, તેની જાહેરાત કરી. તેવામાં વાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કદ્દાવર નેતા જ્ઞાનીબેન ઠાકોર પણ સતત લવ જિહાદ, વિધર્મીઓની પ્રેમ જાળ અને પ્રેમ લગ્ન જેવા સામાજિક મુદ્દાઓ પર પોતાના ક્ષેત્રમાં લડી પણ રહ્યા છે. સતત આ મુદ્દે ઉગ્રતા સાથે વાત કરી ચૂક્યા છે અને ત્યારે રાજ્યના મુખ્યમંત્રીના નિવેદન બાદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના તેઓ આભારી છે. સૌ પ્રથમ તો આપના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું કે એમને પાટીદાર સમાજના સંમેલનમાં આ લવ જિહાદના કાયદામાં કઈ સુધારો આવે, બંધારણને આંચ ના આવે એ રીતે અને વર્ગ વિગ્રહ અટકે, ઘટતી જતી દીકરીઓની સંખ્યાના કારણે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો, વિધર્મીઓ, એમાં હું કોઈ લવ મેરેજની વિરોધી નથી. કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, એ માતા પિતાની સંમતિથી લવ મેરેજ કરી શકે છે, એમાં કોઈને વાંધો ના હોઈ શકે. મુખ્યમંત્રીના નિવેદન બાદ વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે સરકારને આ મામલે અનેક સલાહ અને સૂચન આપ્યા. કહ્યું કે આ પ્રશ્ન માત્ર કોઈ એક સમાજનો નથી, પરંતુ તમામ સમાજનો છે અને તેમાંય હાલ રાજ્યમાં પ્રેમ લગ્નથી થયેલા વિવાદના અને લવ જિહાદના અનેક કિસ્સાઓ સામે આવ્યા.
આ દરેક સમાજની સમસ્યા છે, દરેક વિસ્તારની આ સમસ્યા છે, અને એના મૂળમાં જઈને આને જો ઓછું કરવા માંગતા હોય તો માતા પિતાની સહી અને તમામ શૈક્ષણિક સંકુલો જે કોમન છે ત્યાં હવે દીકરા અને દીકરીઓની સંખ્યા 50-50% હોય છે, તો સેપરેટ દીકરીઓને ભણવા માટેના શૈક્ષણિક સંકુલ એ તમામ વ્યવસ્થાઓમાં સાથે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બનાવે તો 100% એમાં ઘણો બધો કાપ આવી શકે. સીએમ ના સંકેત બાદ પ્રેમ લગ્ન પર ગુજરાતની ગલીએ ગલીએ વડીલોમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું. પ્રેમ લગ્નના રજીસ્ટ્રેશન સમયે નિયમો બદલવાની માંગ બુલંદ બની. લગ્ન નોંધણી સમયે માતા પિતાની મંજૂરીને નીતિન પટેલે સમર્થન કર્યું અને કહ્યું કે પરિવાર અને માતા પિતાની મંજૂરી વગર જો લગ્ન થાય તો તે લગ્ન ગેરકાયદેસર ગણવા જોઈએ, તે પ્રકારનો કાયદો બનવો જોઈએ. પોતાની દીકરી મા બાપની સાથે વાતચીત કર્યા સિવાય, મા બાપની પરિવારની સંમતિ લીધા સિવાય ભાગી જઈ અને જે લગ્ન કરે છે એને અટકાવવા માટે દરેક સમાજોએ સરકારમાં રજૂઆત કરી છે કે એવો કાયદો કરવો જોઈએ કે દીકરી જો કોર્ટ મેરેજ કરે કે આવી રીતે પરિવારની સંમતિ સિવાય લગ્ન કરે તો એની બાધ્યતા પરિવારને રહે નહીં અને એ લગ્ન ગેરકાયદેસરના ગણાય. ત્યારે તમને પણ સવાલ થતો હશે કે આ પ્રકારની ચર્ચા પ્રેમ લગ્નને લઈ શા માટે થઈ રહી છે. આપને જણાવી દઈએ કે ઘણા કિસ્સાઓમાં માતા પિતાને પ્રેમ લગ્નમાં સાવ અવગણવામાં આવે છે. ઘણીવાર યુવક પોતાના માતા પિતાનું નથી માનતા. ઘણીવાર યુવતીઓ માતા પિતાના સન્માનને હાનિ પહોંચાડી પ્રેમ લગ્ન કરી લેતા હોય છે અને જેથી માતા પિતા આ કિસ્સાઓમાં લાચાર બને છે. આવા કિસ્સાઓને ધ્યાને રાખી હવે દરેક સમાજનો પ્રતિનિધિ આ મામલે ગહન ચર્ચાની સાથે નક્કર પગલાંની માંગ કરી રહ્યો છે. પ્રેમ લગ્નની નોંધણીમાં પરિવારની મંજૂરી પર ચર્ચાઓ વધી. મુખ્યમંત્રીના નિવેદનને ચારે બાજુથી સમર્થન. પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી જરૂરી. મુસ્લિમ એમએલએનો ટેકો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સમર્થન આપ્યું. ગૃહમાં બિલ રજૂ થશે તો મારું સમર્થન, તેવું ખેડાવાલાએ કહ્યું. ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે કે જો સરકાર વિધાનસભામાં કાયદો લાવે તો તેઓ સમર્થન આપશે. મુખ્યમંત્રી તરફથી જે નિવેદન કરવામાં આવ્યું છે, મારું સમર્થન છે કે ગુજરાત વિધાનસભાના અંદર આ સત્રના અંદર જ આ બિલ લાવવામાં આવે જેથી કરીને આવા કિસ્સા જે બનતા હોય તેને આપણે અટકાવી શકીએ. અને વિધાનસભામાં જ્યારે આ બિલ આવશે ત્યારે મારા તરફથી સંપૂર્ણ આ બિલને સમર્થન રહેશે, કેમ કે આ તમામ સમાજની દીકરીઓનો જે સવાલ છે. તેવામાં મુખ્યમંત્રીના નિવેદન બાદ પણ પાટીદારો પણ એક સ્વર સાથે બોલી ઉઠ્યા કે લવ જેહાદ અને પ્રેમ લગ્ન જેવા મામલે કાયદો બનવો જોઈએ જેથી આવા કિસ્સાઓ પર લગામ લગાવી શકાય. સાથે જ કેટલાક અગ્રણીઓએ પ્રેમ લગ્નના કારણે વધુ એક ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આવા લગ્નના કારણે સમાજ વચ્ચે વેરઝેર વધે છે. દરેક સમાજની દીકરીઓ જ્યારે પરણી ઉંમર હોય નહીં અને જ્યારે ભાગી જાય છે એટલે આખું પરિવાર તૂટી જતું હોય છે, તો જો કોઈ પણ લગ્નની અંદર મા બાપ કે પરિવારની સહી કરવામાં આવે તો ચોક્કસ આમાં સારો એવું પરિણામ મેળવી શકાય એમ છે. દરેક સમાજને આનો ફાયદો થશે. આ પ્રશ્ન એકલા પાટીદારોને નડે છે એવો નહીં, આ પ્રશ્ન દરેક સમાજને નડે છે. દરેક સમાજની આ માંગ છે અને આ કાયદાની બહુ જરૂરિયાત છે. મા બાપની બંનેની જરૂરિયાત છે. મા અને બાપ બંનેની સહી હોય તો જ પ્રેમલગ્ન કરી શકાય, એમાં એકદમ હું સંમત છું. સમાજ પ્રત્યે થોડું જે વેરનું ભાવનાઓ જે વધે છે એના કારણે સરકાર પણ આ બાબતમાં ચિંતિત છે, કે મને એવું લાગે છે કે બાબતમાં સરકાર ટૂંક સમયની અંદર કંઈક નિર્ણય સારો એવો લેશે. સમાજ પ્રેમ લગ્નમાં માતા પિતાની સહીનો મુદ્દો. વિવિધ સમાજના આગેવાનોએ સહમતિ દર્શાવી. બનાસકાંઠાના ચૌધરી સમાજે પણ આપ્યું સમર્થન. હવે પ્રેમ લગ્ન મામલે બનાસકાંઠા જિલ્લાના ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો પણ સીએમની વાતથી સહમત છે. મુખ્યમંત્રીશ્રીએ જે વિચારો વ્યક્ત કર્યા છે લોકોની માગણીને લઈને, એ વિચારો સાથે અમે સંમત છીએ અને આવું પ્રેમ લગ્નની બાબતમાં મા બાપની સંમતિ હોવી જોઈએ એવો અમારો સ્પષ્ટપણે માગણી અને લાગણી છે. અને અમારા યુવાનો ઘણા સમયથી એવી માગણી કરતા હતા અને ચર્ચા કરતા હતા કે આમાં ફરજિયાત માતા પિતાની સહી હોવી જોઈએ અને સાક્ષી હોવી જોઈએ, અને જો સીએમ સાહેબ આવું વિચારતા હોય તો અમારો આખો સમાજ આ બાબતે એમને સરાહનીય કામગીરી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવશે. તો વળી ઘણા ચૌધરી સમાજના આગેવાનોએ કોર્ટમાં જે લગ્ન થાય છે તેની નોંધણીના નિયમોમાં માતા પિતાની સહીનો નિયમ ઉમેરવાની માંગ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીએ જે વાત કરી કે ભાઈ આ મુદ્દા ઉપર વિચાર, ખરેખર તો જે લગ્નની નોંધણી થાય છે
એ લગ્ન અધિનિયમની જે નોંધણીની પ્રોસિજર છે એની અંદર ફરજિયાતપણે મા બાપની સહીઓ લેવી જોઈએ અને મા બાપની સંમતિથી જ લગ્ન જોઈએ, જેના લીધે થઈ અને આંતરજાતીય લગ્ન અટકશે અને મા બાપને પણ અંધારામાં કોઈ પણ દીકરી નહીં રાખી શકે. એટલે અમારો સમાજ પણ આ બાબતે ખૂબ જાગૃત છે અને અમે પણ આ બાબતે સર્વસંમતિ છીએ કે માત્ર અલગ અલગ સમાજના આગેવાનો જ નહીં પરંતુ સામાજિક આગેવાનોના નિવેદન સામે આવી રહ્યા છે. પ્રેમ લગ્ન બાબતે માતા પિતાની સહમતિના નિવેદનને સામાજિક આગેવાનો વધાવી રહ્યા છે. મુખ્યમંત્રી સાહેબ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું તે ખરેખર દરેક સમાજ માટે બહુ સારી વસ્તુ છે અને જો એ પ્રમાણે બંધારણને ધ્યાનમાં રાખીને સારા એવા કાયદાઓ બંધારણને ના નડે એ પ્રમાણે બનાવવામાં આવે તો દરેક સમાજ કોઈ પણ સમાજ હોય એના માટે મા બાપ માટે બહુ સારામાં સારું છે. દીકરીઓ ભાગી જાય એ માવતરની વગર સહમતિ હતી, એમાં સમાજ વચ્ચે લખા થાય છે, મન દુઃખ થાય છે. ખરેખર માવતરની સહમતિ હોવી જોઈએ અને એવો નિયમ લાવવો જોઈએ. ત્યારે સમાજની આ પ્રકારની ચિંતા એટલા માટે છે કેમ કે કેટલાક કિસ્સામાં અસામાજિક તત્વો દીકરીઓને ભોળવીને લગ્ન કરી અને બાદમાં અત્યાચાર ગુજારે છે, જેના કારણે દીકરીઓ આપઘાત કરે છે તેવા કિસ્સાઓ સામે આવે છે અને આથી જ આ મુદ્દે ઝડપથી કાયદો બનાવવા માટે ઉગ્ર માંગ થઈ રહી છે.